તો સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે ધારાસભ્યો છે, કેટલાક પૂર્વ ધારાસભ્યો છે, જ્યાંથી સ્પષ્ટતા થઈ રહી છે કે તેઓ ચૂંટણી નહીં લડે. વર્ષ 2022ની ચૂંટણી, 15મી ચૂંટણી, ત્યારે નીતિન પટેલ ચૂંટણી નહીં લડે તે પણ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્ર લખીને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ વખતે હું ચૂંટણી નહીં લડું, અને આમ ક્યાંક વહેતી અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. તો આજ મુદ્દે નીતિન પટેલે શું કહ્યું તે પણ સાંભળીએ. એક બાદ એક મોટા જે નેતાઓ છે તેઓ જાહેરાત કરી રહ્યા છે કે ભાજપમાંથી તેઓ જે ચૂંટણી નહીં લડે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે, સાહેબ નિર્ણય અને એ પણ છેલ્લી ઘડી. આ છેલ્લી ઘડીનો નિર્ણય નથી, આ સમયસરનો નિર્ણય છે. કોઈ પણ નિર્ણય જ્યારે કહીએ અથવા એની જાહેરાત કરીએ તો એનો યોગ્ય સમય હોય છે, અને આજે આ યોગ્ય સમય મેં એટલા માટે પસંદ કર્યો છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પૂર્ણ થયા પછી અમારા બધાના નામ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉમેદવાર બનાવવા માટે પસંદગી માટે પહોંચી ચૂક્યા છે. મહેસાણામાં જ્યારે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યારે મહેસાણા શહેર તાલુકાના અમારા સંગઠનના, અમારી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બધા જ હોદ્દેદારો જે અભિપ્રાય આપવા માટે અમારા પક્ષ પ્રમાણે અપેક્ષિત હતા, એમાંથી 80% કરતાં વધુ હોદ્દેદારોએ મને ઉમેદવાર બનાવવા માટેનો અભિપ્રાય આપેલો. નિરીક્ષકશ્રીઓએ પણ મારા માટે જ પાર્લામેન્ટરી બોર્ડમાં અભિપ્રાય આપેલો, એટલે અભિપ્રાય તો મારો જ હતો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે અમારે પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું ત્યારે જે ઔપચારિક ચર્ચા થઈ એ વખતે એવી વિચારણા થયેલી કે સિનિયર નેતાઓ, સિનિયર હોદ્દેદારો જેઓ નવા યુવાનો માટે, નવા ઉમેદવારો માટે તક આપવાનો પ્રયત્ન કરે તો વધુ વધુ ફાયદો થાય, એટલે પછી આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અનેક કરે એ પહેલાં મેં સ્વૈચ્છિક રીતે આ પત્ર લખી અને મીડિયામાં પ્રસિદ્ધ કરી ગુજરાતની જનતા, ગુજરાતના ભાજપના અમારા લાખો કાર્યકરો અને લાખો મારા શુભેચ્છકોને આ સંદેશ આપ્યો છે કે હું સ્વયંભૂ રીતે ચૂંટણી લડવા માગતો નથી, અને પક્ષ જે નિર્ણય કરે બીજા અન્ય ઉમેદવારો માટે એને આપણે સૌ સમર્થન કરીએ, અને આખા ગુજરાતમાં સૌથી વધુ સીટો ભારતીય જનતા પક્ષ જીતે એ માટે કામ કરીએ એવી લાગણી મેં પ્રદર્શિત કરી છે. નીતિનભાઈના અનુભવનો ખૂબ જ મોટો લાભ લોકોને મળવા જઈ રહ્યો છે. જે નવા ઉમેદવારો આવશે અને ખાસ કરીને કોઈ નારાજગી અત્યારે તમારા ચહેરા પર દેખાઈ નથી? મારે કદી નારાજગી હોતી જ નથી. અમને તો ભગવાને ઘણું આપ્યું છે, પક્ષે ઘણું આપ્યું છે, પ્રજાએ ઘણું આપ્યું છે, અને કાર્યકરોએ ઘણું આપ્યું છે, અને હજુ ઘણું આપશે એવી આશા છે. નીતિનભાઈ પટેલ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જે નવા ઉમેદવારો આવશે તેઓને તે ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે.